नमस्कार, सीएम एजुकेशन में आप सबनो स्वागत छे। डिफरेंस बिटवीन सेल एंड एग्रीमेंट टू सेल, वेचाण अने वेचाणनी समझूतीनो तफावत। माल वेचाणनो करार कांटो वेचाण होई सके, कांटो वेचाणनी समझूती होई सके। माल वेचाणनो करार एटले एवो करार કે જેમાં વેચનાર ખરીદનારને કિંમતના બદલામાં માલની માલિકીની ફેરબદલી કરે છે અથવા માલની માલિકીની ફેરબદલી કરવા કબૂલ થાય છે। આમ સ્પષ્ટ છે, માલ વેચાણનો કરાર મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરી શકાય છે। એક વેચાણ, બીજું વેચાણની સમજૂતી, બંને વચ્ચે તફાવત છે। તફાવતનો પહેલો મુદ્દો જુઓ, વ્યાખ્યા। વેચાણ એટલે એવો કરાર કે જેમાં વેચનાર ખરીદનારને કિંમતના બદલામાં માલની માલિકીની ફેરબદલી કરે છે। વેચાણની સમજૂતી એટલે એવો વ્યવહાર કે જેમાં વેચનાર ખરીદનારને કિંમતના બદલામાં માલની માલિકીની ફેરબદલી કરવા કબૂલ થાય છે। આજે છેલ્લા હું જે શબ્દો બોલ્યો તે વ્યાખ્યાના સંદર્ભે મૂળભૂત તફાવત ગણી શકાય। વેચાણ એટલે એવો કરાર કે જેમાં વેચનાર માલની માલિકીની ફેરબદલી કરે છે। વેચાણની સમજૂતી એટલે એવો વ્યવહાર કે જેમાં વેચનાર માલની માલિકીની ફેરબદલી કરવા કબૂલ થાય છે। આપણે ઉદાહરણ દ્વારા જો સમજૂતી જોઈએ તો સૌપ્રથમ આપણે વેચાણનું ઉદાહરણ લઈએ। વિજય સેલ્સમાંથી રવિ ઓનિડા ટેલિવિઝન રૂપિયા 80,000માં ખરીદ કરવાનો કરાર કરે છે। આ માલ વેચાણનો કરાર છે, અહીં માલની માલિકી ખરીદનારને પ્રાપ્ત થાય છે। એવી જ રીતે તમે પણ કોઈ પણ કરિયાનાના વેપારી પાસેથી એક્સ વસ્તુની ખરીદી કરો તો તે માલ વેચાણનો કરાર ગણી શકાય। વેચાણની સમજૂતીનું ઉદાહરણ જોઈએ તો અ મુંબઈથી ટ્રકમાં આવી રહેલ મારુતિ સ્વિફ્ટ ડિઝાયર બને વેચવાનો કરાર કરે છે। આ વેચાણની સમજૂતી ગણી શકાય, કારણ કે તેમાં માલની પ્રાપ્તિ અને માલની માલિકીની ફેરબદલીનો આધાર મુંબઈથી સુરત ટ્રક આવે તેના પર રહેલ છે। એટલે ભવિષ્યમાં કોઈ સમયે માલની માલિકીની ફેરબદલી કરવાનું અહીંયા વેચનાર દ્વારા ખરીદનાર સમક્ષ કબૂલ કરવામાં આવે છે। માલિકીની ફેરબદલી વ્યાખ્યાના સંદર્ભે આપણે સ્પષ્ટ હવે સમજી શકીએ છીએ કે વેચાણમાં માલિકીની ફેરબદલી તરત જ વેચનાર પાસેથી ખરીદનારને થાય છે। વેચાણની સમજૂતીમાં માલિકીની ફેરબદલી તરત જ વેચનાર પાસેથી ખરીદનારની તરફેણમાં થતી નથી, પરિણામે તાત્કાલિક વેચનાર જ માલનો માલિક રહે છે। પરંતુ વેચાણની સમજૂતીમાં ભવિષ્યમાં અમુક સમય બાદ અથવા તો જો કોઈ શરતો રાખવામાં આવી હોય તો તે શરતોનું પાલન થયા બાદ માલની માલિકીની ફેરબદલી થાય છે। સ્વરૂપ, વેચાણ એ પૂર્ણ થઈ ગયેલો કરાર છે, બીજા શબ્દોમાં તે નિષ્પાદિત કરાર છે। વેચાણની સમજૂતીમાં હજુ કરાર પૂર્ણ થવાનો બાકી છે, એટલે તે ભવિષ્યમાં વેચાણમાં પરિણમશે। બીજા શબ્દોમાં વેચાણની સમજૂતી એક નિષ્પાદનીય કરાર ગણી શકાય। જોખમ, વેચાણમાં જોખમ ખરીદનારનું હોય છે, કારણ કે વેચાણમાં માલિકીની ફેરબદલીની સાથે જોખમની પણ ફેરબદલી થાય છે। વેચાણની સમજૂતીમાં જોખમ વેચનારનું હોય છે, કારણ કે માલની માલિકી પણ વેચનાર પાસે જ રહે છે। વીમો કોણ લે? સ્વાભાવિક છે કે જે વ્યક્તિને માથે જોખમ હોય તે જ વીમો લેશે। એટલે સ્પષ્ટ છે, વેચાણમાં માલનો વીમો ખરીદનાર દ્વારા લેવામાં આવે છે। વેચાણની સમજૂતીમાં માલનો વીમો વેચનાર દ્વારા લેવામાં આવે છે। વપરાશનો અધિકાર એટલે કે ઉપભોગનો અધિકાર। વેચાણમાં ખરીદનારને સર્વસંબંધક અધિકાર મળે છે, એટલે કે ખરીદનારને વેચનાર વિરુદ્ધ તેમજ આખી દુનિયા વિરુદ્ધ
ઉપભોગના અધિકાર મળે છે. વેચાણની સમજૂતીમાં ખરીદનારને વ્યક્તિ સંબંધક અધિકાર મળે છે, એટલે તેને ફક્ત વેચનાર વ્યક્તિ વિરુદ્ધ જ અધિકાર મળે છે. ફરી વેચાણનો અધિકાર. વેચાણમાં એકવાર વેચેલો માલ વેચનાર ફરી વખત અન્ય કોઈને વેચી શકવાનો અધિકાર ધરાવતો નથી. વેચાણની સમજૂતીમાં વેચનારને માલ ફરી વેચવાનો અધિકાર મળે છે, પરંતુ તે સંજોગોમાં જો પ્રથમ ખરીદનારને કંઈ નુકસાન થાય તો તે એવા વેચનાર પાસેથી મેળવી શકે છે, પરંતુ બીજા ખરીદનાર પાસેથી માલ પરત મેળવી શકાતો નથી. ખરીદનારની નાદારી. વેચાણમાં જો ખરીદનાર પક્ષકાર કિંમત ચૂકવ્યા પહેલા નાદાર જાહેર થાય તો વેચનાર તે ખરીદનારના ઓફિશિયલ રિસીવર પાસેથી માલના નાણાં પર પ્રમાણસર ડિવિડન્ડ એટલે રકમ, પ્રમાણસર ડિવિડન્ડ એટલે પ્રમાણસર રકમ મેળવી શકે છે. ફરી વખત જોઈએ તો આ મુદ્દો ખૂબ મહત્વનો છે. વેચાણમાં ખરીદનાર નાદાર થાય તો વેચનાર ફક્ત તેના ઓફિશિયલ રિસીવર પાસેથી માલના નાણાં પર પ્રમાણસર રકમ જ મેળવી શકે છે. વેચાણની સમજૂતીમાં ખરીદનાર નાદાર જાહેર થાય તો વેચનાર માલની પૂરી કિંમત લીધા વિના માલનો કબજો આપવાનો ઇનકાર કરી શકે છે. આવું એ સંજોગોમાં બની શકે કે જ્યારે વેચનારે હજુ ડિલિવરી આપવાની બાકી હોય. વેચનારની નાદારી. વેચાણમાં જો વેચનાર નાદાર થાય અને માલની ડિલિવરી આપવાની બાકી હોય તો તેવા સંજોગોમાં ખરીદનાર તેવા વેચનારના રિસીવર પાસેથી માલનો કબજો મેળવી શકવાનો અધિકાર ધરાવે છે. વેચાણની સમજૂતીમાં જો ખરીદનારે માલની કિંમત ચૂકવી દીધી હોય અને ત્યારબાદ જો વેચનાર નાદાર જાહેર થાય તો ખરીદનાર માલનો કબજો મેળવી શકતો નથી, કારણ કે માલની માલિકીનું હસ્તાંતર થયું હોતું નથી. તેથી તે સંજોગોમાં ફક્ત તે ચૂકવેલ કિંમતના બદલામાં પ્રમાણસર ડિવિડન્ડ એટલે કે પ્રમાણસર રકમ મેળવી શકવાનો અધિકાર ધરાવે છે. માલની જપ્તી. વેચાણમાં અદાલતના હુકમનામા દ્વારા વેચનારના લેન્ડારો માલ જપ્ત કરાવી શકતા નથી. વેચાણની સમજૂતીમાં અદાલતના હુકમનામા દ્વારા વેચનારના લેન્ડારો માલ જપ્ત કરાવી શકવાનો અધિકાર ધરાવે છે. ખરીદનાર દ્વારા જો કરારનો ભંગ કરવામાં આવે ત્યારે વેચાણના કરારમાં જો ખરીદનાર કરારનો ભંગ કરે ત્યારે વેચનાર કરારમાં જે જણાવેલી માલની કિંમત છે તે કિંમત નુકસાની તરીકે ખરીદનાર પાસેથી માંગવાનો અધિકાર ધરાવે છે. આપણે ફરી વખત જોઈએ. વેચાણના કરારમાં ખરીદનાર જો કરારનો ભંગ કરે ત્યારે વેચનાર કરારમાં જણાવેલી માલની કિંમત નુકસાની તરીકે ખરીદનાર પાસે માંગવાનો અધિકાર ધરાવે છે. વેચાણની સમજૂતીમાં ખરીદનાર કરાર ભંગ કરે ત્યારે વેચનાર વ્યક્તિ કરાર ભંગથી જે નુકસાન થયું હોય એ જ માંગવાને માટે હકદાર છે, પરંતુ માલની કિંમત માંગવાનો કોઈ હક તે ધરાવતો નથી. અણ ચૂકવ્યા વેચનારના અધિકારો. વેચાણમાં વેચનારને અણ ચૂકવ્યા વેચનારના કેટલાક અધિકારો પ્રાપ્ત થાય છે. અણ ચૂકવ્યા વેચનાર એટલે જેને નાણાં ચૂકવ્યા નથી એવો વેચનાર. તો વેચાણમાં અણ ચૂકવ્યા વેચનારના કેટલાક અધિકારો પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે લિયનનો અધિકાર, માલ વહન માર્ગમાં અટકાવવાનો અધિકાર, માલ ફરી વેચવાનો અધિકાર વગેરે. વેચાણની સમજૂતીમાં અણ ચૂકવ્યા વેચનારના કોઈ પણ હકો વેચનારને પ્રાપ્ત થતા નથી, એટલે લિયનનો અધિકાર મળતો નથી, માલ વહન માર્ગમાં અટકાવવાનો અધિકાર મળતો નથી,
માલ ફરી વેચવાનો અધિકાર મળતો નથી, પરંતુ વેચાણની સમજૂતીમાં જો આપણે જોઈએ તો વેચનાર ફક્ત અને ફક્ત ખરીદનાર સામે નુકસાન વળતર માટે દાવો કરી શકે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સીએમ એજ્યુકેશન લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો.